વિજ્ઞાને જે કામ ચાર મિનિટમાં થતું તે ચાર સેકન્ડમાં પતાવતા શીખવાડી દીધું પણ બચેલી ત્રણ મિનિટ અને છપ્પન સેકન્ડમાં શું કરવું તે હજી શીખવાડ્યું નથી ઘણા તો છાપામાં તંત્રીના નામથી શરૂ કરે તો બેસણા ઉઠમણા બધું વાંચે બે છોકરા ઘરમાં પરણાવાલાયક થઈ ગયા હોય તો એ લગ્ન વિષયક જાહેરાતો વાંચે સરકારી નોકરી હોય તો એ ધંધા વિષયક જાહેરાતો વાંચે

મારી નાસ્તિકતા વધુ પુષ્ટ થઈ હતી માટે સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે માટે ઘરમાં અસદવાંચન રૂપી કચરો તો ન જાવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખરાબ ખોપડી જેટલી ખતરનાક છે એના કરતા વધારે ખતરનાક ખરાબ ચોપડી છે આપણી પાસે પણ આપણા સાંપ્રદાયિક ગ્રંથો અને પુસ્તકોનો કેવો ભવ્યને દિવ્ય ખજાનો છે

યોગીજી મહારાજ તો કહેતા સ્વામિનારાયણ પ્રકાશ હાથમાં ઉપાડે ત્યાં પાપ બધા બળી જાય દર્શન કરે વાંચે તો પંચ મહાપાપ બળી જાય માટે બધા એ પાઠ કરવો ઘરમાં પ્રકાશ માટે બીજી લાઈટો કે એલ ઇડી ભલે લગાવજો પણ સત્સંગના પ્રકાશ માટે તો સ્વામિનારાયણ પ્રકાશ વસાવજો અને વાંચજો બાળકો આદર્શ બને તે માટે સુટેવ કુટેવ સુચરિતમ વાલીઓ સુંદર બાળ સંસ્કાર આપી શકે તે માટે વાલીની ડાયરી તમેને તમારું સંતાન જેવા પ્રેરક પુસ્તકો અચૂક વાંચવા જોઈએ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર જો વ્યવસ્થિત વાંચીએ તો અગવડ કે સગવડ અપમાન કે ટીકા અસહકાર કે અદેખાઈ રોગો કે દુખો જેવી કોઈ સમસ્યા નડશે જ નહીં લાગશે જ નહીં પ્રમુખ સ્વામી મહારાજ કહેતા મારી એવી ઈચ્છા રહે કે સંસ્થાના જેટલા પુસ્તકો બહાર પડે તે બધા જ વાંચવા જમતી વખતે પણ પુસ્તક વંચાય તે ગમે પ્રમુખ સ્વામી મહારાજ તો એકવાર બોલ્યા હતા મારો તો એવો સ્વભાવ કે એક વખત પુસ્તક હાથમાં આવે તો પૂરું કર્યા વગર છોડું જ નહીં અને આપણે મારો તો એવો સ્વભાવ કે એકવાર મેચ ચાલુ થાય કે ફિલ્મ શરૂ થાય એટલે પૂરી થયા વગર ઊભો જ ન થઉં આમાં સદ વિચાર ક્યાંથી આવે ગુરુરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આટલી જવાબદારી વચ્ચે પણ સવારે સાડા ત્રણ પોણા ચાર વાગે વેલા ઉઠીને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે કે યોગી વાણી જેવા અનેક પ્રેરક પુસ્તકો રસપૂર્વક અને એકાગ્રતાપૂર્વક વાંચે છે માટે આપણે સમય નથી સાનુકૂળ નથી યાદ રહેતું નથી હાલ જરૂર નથી લાગતી વગેરે બાના બંધ કરી સાંપ્રદાયિક વાંચન માટે પ્રતિબદ્ધ થઈએ આપણા પુસ્તકોનું નિયમિત વાંચન અને મનન થશે તો આ પુસ્તકો સદવાંચન સુખમાં છકવા નહીં દે અને દુઃખમાં ડગવા નહીં દે સફળતામાં અહંકારથી બચાવશે અને નિષ્ફળતામાં નિરાશાથી બચાવશે એકાંતમાં અવળા માર્ગથી અટકાવશે અને સમૂહમાં સૌ સાથે ભળતા શીખવાડશે પ્રસન્નતાથી પડતા બચાવશે અને અપશબ્દોથી અકળાવતા બચાવશે ઘણા ઘરોમાં તો નિયમ છે કે પૂજા પછી વચનામૃત અને સ્વામીની વાતોનું વાંચન ન થાય ત્યાં સુધી બીજું કામ કરવું જ નહીં કેટલાક તો મોબાઈલને પણ અડતા નથી તો વોટ્સએપ ચેક કરવાની કે ફેસબુકની વાત તો ક્યાંથી આવે કેટલાક તો ટીવી સામે પણ નજર નથી કરતા અરે કેટલાક વચનામૃત વાતો વાંચ્યા વગર કે નિયમનું વાંચન કર્યા વગર નાસ્તો પણ નથી કરતા જે ઘરમાં આવું પવિત્ર સત્સંગમય વાંચન હોય તે ઘર મંદિર તુલ્ય બની જાય છે ચોથી બાબત છે જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં પવિત્ર વર્તન હોય એકવાર એક રાજા પાસે બે પોપટ લઈ ને એક શિકારી વેચવા આવ્યો તેમાં એક પોપટ એક રૂપિયાવાળો હતો અને બીજો હજાર રૂપિયાવાળો હતો રાજાએ બંને પોપટ ખરીદી લીધા બીજા દિવસે સવારે એક રૂપિયાવાળો પોપટ ગાળો બોલવા લાગ્યો મારો કાપો એવી બૂમો પાડવા લાગ્યો અને હજાર રૂપિયાવાળો પોપટ સર્વેત્ર સુખી ન સંતો સર્વે સંતુ નિરામયા એવા શ્લોકો અને પવિત્ર મંત્રો બોલવા લાગ્યો રાજા ગુસ્સામાં આવી ગયા અને ગાળો બોલનારા પોપટને મારવા ગયા ત્યાં શ્લોક બોલનારો હજાર રૂપિયા વાળો પોપટ બોલ્યો ગવ વાક્યમ વચનમ સંસર્ગજા દોષ ગુણા ભવંતિ ગાળ બોલનાર પોપટનો પણ વાંક નથી અને શ્લોક બોલનાર મારો કોઈ ગુણ નથી પણ જે થયું છે તે સંઘે કરીને થયું છે જન્મથી કોઈ બાળક સંસ્કારી કે સંસ્કારી નથી હોતું સદાચારી કે દુરાચારી નથી હોતું પણ ઘરના વાતાવરણ અને ઘરની વ્યક્તિઓના વર્તન પર જ પેઢીનો આધાર રહેલો હોય છે વપતે બીજમ લભતે ફલમ એક દંપતી બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકા પાસે ગયા અને કહ્યું અમારા છોકરા અમારું માનતા જ નથી તોફાન કરે છે મારા મારી કરે છે ગાળા ગાળી કરે છે ગીજુભાઈએ પૂછ્યું તમે બંને એકબીજાનું માનો છો તો પતિ કે હું માનું છું પણ આ પત્ની મારું નથી માનતી પત્ની કે હું બધું એનું માનું છું પણ એ મારું નથી માનતા અને એ સમયે જીજુભાઈ ખૂબ જ શાંતિથી બોલ્યા તમારા બાળકોના આવા ખરાબ વર્તન માટે બીજું કોઈ જ નહીં તમે બે અને તમારા ઘરનું વર્તન જ જવાબદાર છે કેટલાકના ઘરમાં ભર ઉનાળે પણ અપશબ્દો અને આક્ષેપોની વરસાદ ચાલુ હોય છે ન્યાય અને અન્યાયના રિસામણાની રગજગત ચાલુ હોય છે તો સ્નેહાળ સંબંધોની આશા ક્યાંથી રખાય ઘણાના ઘરમાં ઊંચી છતો અને મોંઘી ભીતો હોય છે રંગીન કાર્પેટો અને ડેકોરેટિવ પીસ ઠેર ઠેર દેખાતા હોય છે પણ પીસ એટલે કે શાંતિની તો ગેરહાજરી જ હોય છે ભવ્યતા ખૂબ હોય છે પણ દિવ્યતા બિલકુલ નથી હોતી એ દિવ્યતા આવે છે ભક્તિ અને સંપ ભાવનાથી રામાયણમાં રામમાં સ્વધર્મ લક્ષ્મણમાં સંયમ ભરતમાં સમર્પણ શત્રુઘ્નમાં શરણાગતિ જે વગેરે સદ્ગુણો દેખાય છે તેના મૂળમાં તેમના ઘરના સભ્યોનું પવિત્ર વર્તન હતું તુલસીદાસજી રામ પરિવારનું વર્ણન કરતા લખે છે વેદ પુરાણ સુનહી મન લાહી આપુ કહી અનુજન સમુજાઈ પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા માતા પિતા ગુરુ નાવહી માથા

પેપ્સી કોલા કંપનીના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને સીઈઓ બે હજાર સાતના વર્ષના શ્રેષ્ઠ બિઝનેસ વુમનનો એવોર્ડ જેમને મળ્યો હતો જેમના હાથ નીચે લાખો કર્મચારીઓ હતા તેવા શ્રી ઇન્દ્રા નુઈ રોજ પોતાના ઘરમાં ઘર મંદિરમાં દીવા બત્તી કરે છે તેમના બાળકો રોજ બે કલાક પૂજા ઘરમાં બેસે છે સ્નાન પૂજા વગર મુખમાં પાણીનું ટીપું પણ મૂકતા નથી આપણા ઘરમાં જો બધા જ વડીલો નિત્ય પૂજા માનસી આરતી તાળગાન ચેષ્ટા ભક્તિભાવથી કરતા હોય તો સંતાનોના વર્તનમાં આવી ભક્તિ જ આવે છે એક્શન એક સત્સંગીના ઘરમાં એવો નિયમ રાખ્યો છે કે આરતી ભોજન અને ઘર સભા સમયે દરેકે પોતાના મોબાઈલ એક ટોપલીમાં દૂર સ્થાને મૂકીને ભક્તિ અને પરિવારના સભ્યોને જ પ્રાયોરિટી આપવાની આમ કરવાથી બધા ખૂબ નજીક આવ્યા ઘરમાં પ્રેમ અને આદર વધ્યો અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ એકદમ કંટ્રોલમાં આવી ગયો આપણા ઘરમાં પણ બધા એકબીજાને આદર આપતા હોય ક્યારે ઊંચે સાદે બોલી અપમાન કે ઝઘડો ન કરતા હોય રોજ એકબીજાને પ્રેમથી પગે લાગતા હોય અને હળીમળીને હસીને રહેતા હોય તો વારસોના વર્તન પણ આવા સંપીલા જ થાય છે માતા પિતાના એ સંસ્કારો ઉતરે બાળકમાં આચારો વિકસે કુટુંબનું ઉદ્યાન એ ઘેર આવે છે ભગવાન એટલે કે આવું પવિત્ર વર્તન જે ઘરમાં હોય તે ઘર મંદિર બની જાય છે અને પાંચમી બાબત છે જે ઘર મંદિર તુલ્ય હોય તેમાં નિયમિત ઘર સભા થતી હોય આજનું વિજ્ઞાન ઘરને વોટરપ્રૂફ સાઉન્ડ પ્રૂફ હીટ પ્રૂફ ફાયરપ્રુફ અને હવે કોરોના પછી તો વાયરસ પ્રૂફ પણ બનાવી આપશે પણ પ્રોબ્લેમ પ્રૂફ સમસ્યા પ્રૂફ બનાવી શકશે ખરું એક યુવક સાડા ચાર કરોડના ભવ્ય ડિજિટલ ફ્લેટમાં રહે છે તેણે અમને સંતોને જ કહ્યું હતું કે સ્વામીજી અમારા ઘરમાં મોટે ભાગે બધા વોટ્સએપ પર જ વાતો કરે છે મેં કહ્યું આવું શા માટે એ કે સામે આવે તો બબાલ બહુ થાય છે આજે માણસ સ્પેસ કોલોની બનાવવા અબજોર રૂપિયા ખર્ચે છે અને ત્યાં કાયમી આકાશમાં રહેવા જવા માટે લાળ પાડીને બેસી રહ્યો છે પણ ધરતી પર ઘરના સભ્યો સાથે સરખી રીતે રહી શકતો નથી પરિણામે સર્જાય છે ઝઘડા ને છૂટાછેડા મારામારી હત્યા ને આત્મહત્યાના હજારો બનાવો અને થાય છે કોર્ટમાં કેસની સંખ્યામાં અને જેલમાં કેદીઓની સંખ્યામાં ધરખમ વધારો જેમ ડૂબતો માણસ તરણું જાલે તેમ ઘરની સમસ્યાથી કંટાળેલો અને ત્રાસેલો માનવ ગૃહ શાંતિ માટે અણસમજણે કરી અનેક વાહિયાત ઉપાયો અજમાવે છે જાપાનના હમાડા શહેરમાં એક્વાસ નામે એક એક્વેરિયમ છે આ મત્સ્યઘરમાં કેલિયા એલિયા નાસ્તિયા અને બેલુગા નામની ચાર વેલ માછલી મુખમાં હવા ભરે છે અને પછી પાણીના પરપોટા સરસ બનાવે છે ત્યાંના લોકો એમ માને છે કે માછલીના મોઢામાંથી નીકળતા પરપોટા જે જુવે તેનું લગ્નજીવન સારું જાય છે એટલે ખૂબ મોટી સંખ્યામાં ટુરિસ્ટો ત્યાં પરપોટા જોવા માટે આવે છે પેરિસમાં આવેલી સેન નદીના પુલ પર નવા પડેલા યુગલો તાળા લગાવવા માટે આવે છે તાળું લગાવ્યા પછી ચાવી નદીમાં નાખી દે છે કેમ કે ત્યાંના લોકોમાં એવી માનીનતા છે કે લગ્ન પછી અહીંયા તાળું મારી ચાવી પાણીમાં ફેંકી દેવાથી લગ્નનું બંધન ક્યારેય તૂટતું નથી અને છૂટતું નથી અને ગૃહસ્થ જીવનમાં વાંધો ન આવે ઘણા સાવ નાનું તાળું મારે છે અને જેને પહેલેથી જ શંકા હોય તે તો મોટું ને મજબૂત તાળું લગાવે છે આજે પુલ પર તાળાની સંખ્યા સતત વધી રહી છે પણ છૂટાછેડાની સંખ્યા ઘટવાનું નામ લેતી નથી ઓગણીસો ને સિત્તોતેર ના વર્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને તેમણે ધીરેન્દ્રભાઈ વિંચીને કહ્યું રોજ રાત્રે જો ઘરના બધા ભેગા થઈને થોડી કથા વાર્તા કરે તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય થાય તો પણ તેને ઉકેલવાનું બળ મળે અને તેના દુઃખનો ભાર ન લાગે ઘરે થતો અને ઘરના સભ્યો દ્વારા થતો આ નિત્ય સત્સંગ એટલે કે ઘર સભા પ્રમુખ સ્વામી મહારાજે પંચાણું વર્ષના સેવામય જીવન દરમિયાન અઢાર હજાર ગામના અઢી લાખ ઘરોની મુલાકાત લીધા પછી ગુરુ શાંતિ માટે ઘર સભાનો આ સચોટ ઉપાય બતાવ્યો છે પ્રમુખ સ્વામી મહારાજે ઘર ઘરની અને જનજનની સમસ્યાના સાત લાખ પત્રો અને પ્રશ્નો વાંચ્યા છે અને તેના સુખદ સમાધાન આપ્યા છે પછી ગુરુ શાંતિ માટે ઘર સભાનો આ શાશ્વત ઉપાય બતાવ્યો છે પ્રમુખ સ્વામી મહારાજે અનેક સમસ્યા લઈને પોતાને મળવા આવનારા રોજના પાંચસો થી સાતસો કે હજાર લેખે લાખો કરોડો લોકોને સાંભળ્યા છે સંતોષ આપ્યો છે અને પછી ઘર સભાનો આ સલામત ઉપાય બતાવ્યો છે વર્ષો પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજ એક ગામમાં પધરામણી માટે પધાર્યા હતા ત્યાં જમીનના પાયા ખોડેલા અને બે ભાઈઓ એક વેંત જમીન માટે ઝઘડી પડ્યા પાવડો અને અને કોદાળી લઈ એકબીજાને મારવા દોડ્યા સ્વામીજી આ જોઈ ગયા બંને ભાઈઓને સાથે લઈ અને માટીના ઢગલા પર અડધો કલાક સુધી બેઠા પ્રેમથી સમજાવ્યા સમાધાન કરી આપ્યું બંને ભાઈઓ પ્રમુખ સ્વામી મહારાજના પગમાં પડી ગયા અને બોલી ઉઠ્યા કે જો સ્વામી બાપા ન ભળ્યા હોત તો અમારા બંનેના ઘર ઉજ્જડ થઈ જાત આવા તો એક નહીં બે નહીં પાંચ કે દસ કે હજાર કે દસ હજાર નહીં પણ લાખો ઘરોને ડૂબતા બચાવ્યા છે પરમ પૂજ્ય અને આપેલી ઘર સ્વામીશ્રી આજે આ વાતને મનોવૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે બ્રિટિશ ફર્મ સોલમર વિલાજે એક સર્વે આપ્યો પરિવાર સાથે સમય વિતાવાથી સંબંધો મજબૂત થાય છે અને ભરોસો વધે છે અમેરિકાના મનોવિજ્ઞાની ડોક્ટર વિલિયમ નેગલર નું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન સિક્સ રેડિકલ રૂલ્સ ટુ મેક રિલેશનશીપ લાસ્ટ 30 વર્ષના અનુભવ પછી લેખક કહે છે 24 કલાકમાં 24 મિનિટ તો પરિવારજનો સાથે બેસવું જોઈએ યુ જસ્ટ હેવ ટુ બી ટુગેધર જેમ રામાયણમાં શૂર પણખા જેવા રાક્ષસો બાળકોને ઉપાડી ન જાય તે માટે વસિષ્ઠ ઋષિ રોજ આહલેક જગાવતા જાગૃહી જાગૃહી જાગતા રહેજો રાક્ષસો તમારા સંતાનોને ઉપાડી જશે આ જે પ્રમુખ સ્વામી મહારાજે પણ ટીવી કે થિયેટરો મોબાઈલ કે મીડિયા વ્યસન કે દુષણ કુસંગ ને કુસંપના दानવો દૈત્યો આપણા ઘરને તબાહ ન કરી નાખે તે માટે ઘર સભાનો શંખ પૂક્યો છે જ્યોત જગાવી છે મશાલ જગાવી છે આજે દેશ વિદેશના લાખો હરિભક્તો અનેક પ્રવૃત્તિઓની વચ્ચે પણ સમય કાઢીને નિયમિત રીતે ઘર સભા કરે છે અને તેના સુખદ ફળની અનુભૂતિ કરે છે આજે ઘર સભાને લીધે અનેક ઘરોમાંથી કલહ કલાને કંકાસ ક્રોધને ઈર્ષ્યા હઠ અને રીસ દૂર થઈ ગયા સમજણ અને સહનશીલતા સંપ અને સેવા સ્નેહ અને સુરદ ભાવના સેતુ સર્જાયા છે કોઈ ફાર્મસી સ્ટોરમાં જશો તો લિપ કેર હેર કેર આઈ કેર સ્કીન કેર ટીથ કેરની દવાઓ ટ્યુબ ક્રીમ સોપ કે શેમ્પુ મળી જશે પણ હોમ કેર અને ફેમિલી કેર તો ઘર સભારૂપી સંજીવની અને જડીબુટ્ટી થી જ થશે અભણ એવી શબરીએ ગુરુના વચનમાં વિશ્વાસ રાખી રોજ નવા નવા ફૂલોની માળા બનાવી રોજ મીઠા મીઠા બોર ભેગા કરી રામ માટે છાપ તૈયાર કરી રાખી કે રામ આવશે રામ આવશે વર્ષો સુધી નિશંક થઈ ગુરુનું વચન પાડ્યું તો શ્રી રામ સ્વયં તેની ઝૂંપડીએ પધાર્યા અને કાયમ માટે શબરીને અમર કરી ગયા તેમ આપણે પણ ગુરુના વચને જો ઘર સભા કરીશું તો આપણા ઘરમાં ભગવાન પધાર્યાની ચોક્કસ અનુભૂતિ થશે એકવાર અમદાવાદમાં યુવક મંડળે મંચ પર ઘરનું એક દ્રશ્ય ભજવ્યું જેમાં સ્વામી ઘરે પધરામણી કરી આશીર્વાદ આપે તેવો કાર્યક્રમ થયો પ્રવક્તાએ કહ્યું બાપા આપ આવી રીતે રોજ અમારા ઘરે પધરામણી કરશો ને આ સાંભળી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા ઘર સભા કરો તો ભગવાન તમારે ત્યાં પધાર્યા જ છે

માણસ જાણે આફુરું થાય પણ કેમ થાય એ તો સંકલ્પ કરીએ શરૂઆત કરીએ તો થાય આપણે પણ કરીશું કરીશું તો તો થશે થશે સંકલ્પ મંડન મિશ્ર બહુ વિદ્વાન થઈ ગયા એમના ઘરનો પરિચય આપતા એમ કહેવાતું સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગીરો ગિરંતી દ્વારસ્ત નિરાંતર સનિરુદ્ધા જી તન મંડન મિશ્ર દામમ જે ઘરે રહેલા પોપટ અને મેના પણ સ્વતઃ પ્રમાણ અને પરત પ્રમાણની વાતો કરતા હોય તે ઘર મંડન જ હશે તેમ સત્સંગીના ઘરની ઓળખ શું અપાય પરિચય શું અપાય જ્યાં પવિત્ર દર્શન પવિત્ર શ્રવણ પવિત્ર વાંચન પવિત્ર વર્તન અને ઘર સભાના સુર રેલાતા હોય તે જ બીએપીએસ ના સત્સંગીનું ઘર હોય મંદિર તુલ્ય ઘર હોય રવિન્દ્રનાથ ટાગોરે ખૂબ સુંદર વાત કરી છે વન મેન સ્પ્યોરિટી કેન સેવ ધ હોલ વર્લ્ડ તેમ આજે કહેવાનું મન થાય કે બીએપીએસ ફેમિલી પ્યોરિટી એન્ડ યુનિટી સ્ટેબિલિટી એન્ડ સ્પિરિચ્યુઆલિટી કેન ઇન્સ્પાયર ધ હોલ વર્લ્ડ પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજે તારીખ અગિયાર છ બે હજાર વીસના રોજ જ્યારે તેઓ નેનપુર ખાતે બિરાજમાન હતા સવારે ત્રણ વાગે તેઓ જાગી ગયા અને ઉતારામાં રૂમમાં બોર્ડ પર એમણે એક સુંદર વાક્ય લખ્યું હતું અદભુત વાક્ય સ્વામીજીએ લખ્યું છે નો મેટર વોટ વોઝ લાઇક ઓલવેઝ સ્ટાર્ટ ધ ન્યૂ ડે વિથ એ સોંગ સ્વામીજી ગુજરાતીમાં પણ લખે છે તેમજ સત્સંગી માત્રે પોતાને જે મહારાજ સ્વામી અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે તેનાથી પોતાના શુભ દિવસની શરૂઆત કરવી તો ચાલો

અને મંગલ પ્રારંભ કરીએ ઘરને મંદિર બનાવવાનો નૂતન વર્ષે વિશ્વમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના તો કરીએ જ પણ વિશ્વ સુધારણાનો મંગલ પ્રારંભ આપણા ગૃહ સુધારણાથી કરીએ ગૃહ શાંતિથી કરીએ આપણા દરેક સત્સંગીના ઘર બાર શોભતા અક્ષરધામ પ્રમુખ દ્રષ્ટિ પ્રમુખ તીર્થ કે મહંત મહલ જેવા સત્સંગમય નામ જોઈને દરેક બિન સત્સંગીને પણ ભાવ થાય જ છે પણ ઘરમાં પ્રવેશનાર પ્રત્યેક સંત હરિભક્ત કે આગંતુકને આપણા ઘરમાં મંદિરની દિવ્ય અનુભૂતિ થાય એવું આપણું ઘર ઘર મંદિર બનાવી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ આ નૂતન વર્ષે આપણને સૌ કોઈને પ્રદાન કરે એવી તેઓ શ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના શ્રી